તો 2019 થી લઈ અને 23 દરમિયાન કેટલા કેટલા ક્વેશ્ચન પૂછાયા છે, કયા ટોપિક્સમાંથી પૂછાયા છે, આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કયા છે. એકચ્યુઅલી આ ચેપ્ટર કમ્બાઈન્ડ છે કોની સાથે, ઓલ્ટરનેટિંગ કરંટ સાથે. તો કદાચ ક્યારેક અહીંથી ચેપ્ટરમાંથી ક્વેશ્ચન વધારે હોય અને કાં તો એસીમાંથી વધારે હોય. જો તમારે કોઈ પણ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવવા છે તો એની પહેલાં પ્રેક્ટિસ કરવી પડે. સિમ્પલ વસ્તુ છે, તમને થાય કે સર વિરાટ કોહલી બહુ સારું રમે છે, અરે ભૈયા એની પહેલાં વિરાટ કોહલી કેટલી બધી પ્રેક્ટિસ કરે છે. હેલો બચ્ચો, કી હાલચાલ, સબ બઢિયા હે ના? તો બચ્ચા લોગ બાતે કરતે હૈ ગુજકેટ કી. જો આ ગુજકેટની વાત કરવામાં આવે તો આ ગુજકેટમાં કયા કયા ચેપ્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા ચેપ્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે. એમાંનું એક ચેપ્ટર એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે આ ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે, નવી એક્ઝામ નવા સિલેબસ સાથે શું ચેન્જ આવી શકે, કયા ટોપિક્સમાંથી પૂછાવાની પ્રોબેબિલિટી વધી શકે, રાઈટ? આ વર્ષ માટે હવે ગુજકેટની તૈયારી કરવી છે તો આ કયા ટોપિક્સ વધારે કરવા જોઈએ, એનું એનાલિસિસ કઈ રીતે થઈ શકે. સર પહેલાં કયા ક્વેશ્ચન પૂછાયા હતા અને કયા ટોપિક્સમાંથી વધારે પૂછાયા હતા એના પરથી આપણે કદાચ સમજી શકીએ કે પેપર કેવી રીતે બની શકે છે, રાઈટ? તો એના માટે આપણે આજે ભેગા થઈએ તો ફર્સ્ટ સૌથી પહેલાં શું છે કે ભાઈ દરેક ચેપ્ટરનું એવરેજ વેઇટ શું છે, રાઈટ? એનાલિસિસ શું કહે છે અને હવે આપણે શું કરવું જોઈએ, રાઈટ? એની વાત કરીશું. તો સૌથી પહેલી વાત કરીએ, જો બેટા તો 2019થી લઈ અને 23 દરમિયાન કેટલા કેટલા ક્વેશ્ચન પૂછાયા છે, કયા ટોપિક્સમાંથી પૂછાયા છે, આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કયા છે એની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ઓન એન એવરેજ 3 MCQ, 2 થી 3 MCQ પૂછાયા છે. કેટલા? 2 અથવા 3 MCQ. એવું પણ બન્યું છે કે 2 2 2 પૂછાયા છે તો 4 પણ પૂછાયા છે. તો મેં અહીંયા આગળ એવરેજ રાખી છે 3ની, રાઈટ? હે, તો જોવા જઈએ MCQ ને માર્ક્સ 3 એટલા માટે છે કે શક્ય છે કે કોઈ જગ્યાએ 4 પણ હોઈ શકે પણ કોઈ જગ્યાએ 1 અને 2 પણ જોવા મળ્યા હતા. 2019ની વાત કરવામાં આવે તો તમને માત્ર 2 ક્વેશ્ચન જોવા મળ્યા, 20માં પણ 2, 21માં પણ 2, પણ 22 આવતા આવતા વેઇટેજ વધીને 4 થઈ ગયું. તો ગયા વર્ષે માત્ર 1 જ ક્વેશ્ચન પૂછાયો હતો. એકચ્યુઅલી આ ચેપ્ટર કમ્બાઈન્ડ છે કોની સાથે, ઓલ્ટરનેટિંગ કરંટ સાથે. તો કદાચ ક્યારેક અહીંથી ચેપ્ટરમાંથી ક્વેશ્ચન વધારે હોય અને કાં તો એસીમાંથી વધારે હોય. તો એસી અને EMI આ બંને ચેપ્ટરનું જે કોમ્બિનેશન છે એના લગભગ તમને 6 ક્વેશ્ચન જોવા મળતા હોય છે, 5 થી 6 ક્વેશ્ચન જોવા મળતા હોય છે. સામાન્ય રીતે અહીંયા 2 થી 3 ક્વેશ્ચન જોવા મળી જતા હોય છે, રાઈટ? હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, સખત ઇમ્પોર્ટન્ટ વાત છે, કયા ટોપિક્સમાંથી પૂછાય છે ને પૂછાયું છે અને પૂછાવાનું છે, રાઈટ? અને કયા ટોપિક્સને આપણે મિસ કરી શકીએ, કદાચ તૈયાર ના કરીએ, ગોખીએ નહીં તો ચાલે, અને કયા ચેપ્ટર કયા ટોપિકને MCQ મેક્સિમમ કરવા પડે એની વાત છે. તો બચ્ચા લોગ મેક્સિમમ પૂછાયેલું તમને જોવા મળશે આત્મપ્રેરણ અન્યો પ્રેરણમાંથી, રાઈટ? અને એની સંગ્રહિત ઉર્જામાંથી. તો કયા કયા ટોપિક્સ આવશે, ચુંબકીય ફ્લક્સ, ફ્લક્સની વાત થશે, ફ્લક્સ ફાઇઝિકલ એ બી કોસ થીટા, રાઈટ? એન્ડ ત્યારબાદ વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં અને ફેરાડેના નિયમમાં તમને જોવા મળે છે d∅ by dt, રાઈટ? ત્યારબાદ તમે જુઓ ગતિક EMI એટલે ગતિના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન થાય, EMF પ્રોડ્યુસ થાય. તો પેલું નથી E=, કયું બેટા? E=, d∅ by dt પરથી માઇનસ, એના પરથી આપણે ટોપિક્સમાંથી અલગ અલગ EMF મેળવતા હતા, જેમ કે -BVL મેળવતા હતા, જેમ કે E=, શું મેળવતા હતા? -BVL મેળવતા હતા, કે પછી આપણે E=, d∅ by dt પરથી આપણે A ωn sin ωt મેળવતા હતા જનરેટર માટે. તો એ ગતિક EMF, ગતિના કારણે કોઈ જગ્યાએ એંગલ ચેન્જ થાય છે, કોઈ સળિયાની ગતિ હોય અને ફ્લક્સમાં ફેરફાર થઈ જાય, EMF મેળવીએ એની વાત છે. ત્યારબાદ આત્મપ્રેરણ અને અન્યો પ્રેરણ, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એન્ડ સેલ્ફ ઇન્ડક્શન, તો એની વાત છે. તો એમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકાય છે. અને લાસ્ટમાં ઇન્ડક્ટર છે, રાઈટ? એમાં સંગ્રહિત ઉર્જા. કયા ચેપ્ટરમાંથી કયા વર્ષે કેટલા પૂછાયા એની વાત કરીએ તો 2019માં ફેરાડેનો નિયમને ગતિક EMI માંથી પૂછાણું, 1 1 ક્વેશ્ચન પૂછાયો. ત્યારબાદ જોવા જાવ તો 2020માં પેટર્ન રિપીટ થઈ, ફેરાડેના નિયમ અને ગતિક EMI માંથી 1 1 ક્વેશ્ચન પૂછાયા. ફેરાડેના નિયમમાં હું જોડે જોડે લેન્સના નિયમને પણ એડ કરી દઈશ, જોડે જોડે કોને એડ કરીશ? લેન્સનો નિયમ.
એન્ડ આત્મપ્રેરણા અને અન્ય અન્ય પ્રેરણ પણ હું સાથે જ લઈશ. અન્ય અન્ય પ્રેરણ કમ્બાઈન છે, રાઈટ. 2021 આવતા આવતા તમને જોવા મળશે કે આત્મપ્રેરણા અન્ય અન્ય પ્રેરણમાંથી વધુ પૂછાવા માંડ્યું એન્ડ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જામાંથી પણ એક એક ક્વેશ્ચન જોવા મળ્યો. 2022માં મેઇનલી ક્યાંથી પૂછાયું? આત્મપ્રેરણને અન્ય અન્ય પ્રેરણમાંથી. આ ટોપિક સખત ઇમ્પોર્ટન્ટ બની જાય છે મારા હિસાબથી. આ વર્ષે પણ અહીંથી જ પૂછાશે, આ બે જગ્યાએથી ક્વેશ્ચન ડેફિનેટલી પૂછાશે, અને એક પૂછાશે ગતિક EMIમાંથી, રાઈટ. તો મારા હિસાબથી આ વર્ષે 2022નું જો પ્રિડિક્શન, સોરી 24નું લેવામાં આવે તો અહીંથી એક ક્વેશ્ચન હશે, અને આ બંનેમાંથી એક ક્વેશ્ચન તો ડેફિનેટલી હશે હશે ને હશે જ. તો આ કરવું ડેફિનેટલી જરૂરી થઈ જાય છે, રાઈટ. 2023માં ફ્લક્સનો ક્વેશ્ચન પૂછાઈ ગયો, ફ્લક્સ 5નું કોઈ સમયે આપણે ફ્લક્સ શોધવાનો ક્વેશ્ચન હતો. તો અહીંયાથી આ રીતે લગભગ તમને ઓવરવ્યૂ જોવા મળે છે, રાઈટ. જો વધુમાં વિચારવામાં આવે તો હવે શું આ ચેપ્ટર તૈયાર કરવું છે તો શું કરવું જોઈએ? એઝ યુઝ્યુઅલ ફિઝિક્સમાં તમારે ગમે તે કરો, સૌથી પહેલાં શોર્ટ નોટ્સ બનાવવી જોઈએ, અને શોર્ટ નોટની સાથે સાથે સૂત્રોની યાદી બનાવવી જોઈએ. શું બનાવવું જોઈએ? સૂત્રોની યાદી, જેમાં દરેક પ્રકારના સૂત્રોને તમારે લખી રાખવા જોઈએ વિથ હેડિંગ. જેમ કે હું એમ તમને કહું કે સોલેનોઇડ માટે, નોઇડ માટે આત્મપ્રેરણ L ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન સ્ક્વેર એ બાય એલમાં મ્યુ ઝીરો શું છે, એની વેલ્યુ શું છે, એન એટલે આંટાઓની સંખ્યા છે, કેપિટલ એન એટલે શું છે, તો કે આત્મપ્રેરણ છે, ઇન્ડક્ટન્સ છે બેટા, રાઈટ, અને એલ શું છે, સોલેનોઇડની લંબાઈ છે. તો આ પ્રકારે તમારે બધી જ વસ્તુ વન બાય વન કન્ટિન્યુ શું કરવી પડશે, લખવી પડશે. તો સૌથી પહેલાં સૂત્રોની યાદી બનાવો, એનો મતલબ એવો નહીં કે માત્ર સૂત્ર લખીને છોડી દેવાનું છે. સૂત્ર લખવાની સાથે સાથે જરૂર પડે તેની ફિગર પણ બનાવી દો, કે આ એલ લંબાઈની સોલેનોઇડ છે જેના આડછેદનું ક્ષેત્રફળ તમારું સ્મોલ એ છે. તો જ્યારે તમે હાઇલાઇટ થાય આ વસ્તુ તો એક્ઝામમાં તમને તરત યાદ આવે છે. તો જરૂરી હોય છે કે નોટ્સ કેવી રીતે બનાવી, તો નોટ્સમાં જ્યારે બી સૂત્રો લખો છો તો આ વસ્તુ લખવી જરૂરી છે. ગતિ કરતો સળિયો છે તો યાની સુરેખ ગતિ હોય તો BVL થાય, પણ ભ્રમણ ગતિ હોય તો હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. આવી રીતે તમારે લખતા રહેવું પડશે તો તમારે વાંધો ઓછો આવશે, રાઈટ. ત્યારબાદ જરૂરી શું છે, જો તમે નોટ્સ લખી નાખો છો અને જોડે જોડે સૂત્રોની યાદી બનાવી દો છો તો ઇમ્પોર્ટન્ટ છે કે એના MCQની પ્રેક્ટિસ કરો, રાઈટ. માર્કેટમાં અવેલેબલ બુક છે, DPPs છે, ઘણી બધી જગ્યાએથી તમે નંબર ઓફ MCQ કરી શકો. નંબર ઓફ MCQ કરવા જોડે જોડે તમે PYQ્સનું સોલ્યુશન કરો. PYQ્સ પાછલા વર્ષના પ્રશ્નો, ખાલી 5 વર્ષના પ્રશ્નો નહીં કહું, પણ હું કહીશ કે 2013-14 પછીના પ્રશ્નો, અને એમાં તમારી સિલેબસમાં જેટલા ટોપિક છે NCERT નવી પ્રમાણે, એ બધા જ ટોપિકને તમે કવર કરો, રાઈટ. તો આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અરે સર, યાદી બનાવાઈ ગઈ, MCQ થઈ ગયા, રાઈટ, PYQ્સ થઈ ગયા, પણ હવે અમને ખબર કઈ રીતે પડશે કે ભાઈ મેં જે શીખ્યું છે, તૈયાર કર્યું છે, એ યોગ્ય છે કે નથી? તો એના માટે ડેફિનેટલી મારે વર્ક કરવું પડશે, અને ટેસ્ટ આપવી પડશે, એક્ઝામ કરવી પડશે. અને એક્ઝામ આપો એટલે ડેફિનેટલી તમે ક્યાં આગળ ખોટું કર્યું છે એને માર્ક કરો, અને જે ટોપિકને MCQ મેક્સિમમ ખોટા પડ્યા છે એને ફરીને ફરી તૈયાર કરો. તો અહીંયા પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જો તમારે કોઈ પણ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવવા છે તો એની પહેલાં પ્રેક્ટિસ કરવી પડે. સિમ્પલ વસ્તુ છે, તમને થાય કે સર વિરાટ કોહલી બહુ સારું રમે છે, અરે ભૈયા એની પહેલાં વિરાટ કોહલી કેટલી બધી પ્રેક્ટિસ કરે છે. તો એવી જ રીતે તમારે ફાઇનલ એક્ઝામમાં જો સારું પરફોર્મન્સ કરવું છે તો એની પહેલાં પ્રેક્ટિસ કરવી જરૂરી છે, રાઈટ. વિધાઉટ પ્રેક્ટિસ શું કોઈ સક્સેસ થઈ શકે ખરું? ના થઈ શકે. તો બેટા તમારે પણ સક્સેસ થવા માટે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ કર્યા પછી તમે કયા બોલમાં જેમ વિરાટ કોહલી આઉટ થાય છે ચેક કરે, એનાલિસિસ કરે, અને એનાલિસિસ કર્યા પછી એના માટેના શોર્ટ્સ તૈયાર કરે. એવી રીતે તમારે પણ શું કરવાનું છે, એક્ઝામ આપવાની, જે MCQ ખોટા પડ્યા એ ફરી પ્રિપેર કરવાના, અને ફરી પ્રિપેર કર્યા પછી શું કરવાનું, એક્ઝેક્ટલી બેટા, ફરી પ્રિપેર કર્યા પછી ફરી એક્ઝામ આપો અને કન્ફર્મ કરી લો કે ભાઈ તમને આવડ્યું છે કે નથી આવડ્યું. અને લાસ્ટ વન, તમારા વીક પોઈન્ટ એનાલિસિસ, જે આપણે વાત કરી ચૂક્યા છીએ, રાઈટ. તો આ બધી વસ્તુ મારા હિસાબથી આ બે વસ્તુ તમારી લાઈફમાં સૌથી વધારે હોવી જોઈએ, ચાહે આ એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય. સક્સેસની કી જ આ છે.
તમે ટેસ્ટ આપો, રિવિઝન કરો, ટેસ્ટ આપો, રિવિઝન કરો, એન્ડ એનાલિસિસ, ટેસ્ટ એનાલિસિસ રિવિઝન, ટેસ્ટ એનાલિસિસ રિવિઝન, ટેસ્ટ એનાલિસિસ રિવિઝન, રાઈટ? એન્ડ ધ લાસ્ટ વન, હવે શું થઈ શકે ભૈયા? 2019ની વાત કરું, બે ક્વેશ્ચન, 20, 21, 22માં 4 થયા, પણ 23માં 1 થઈ ગયો, ફરી સંખ્યા વધી શકે, રાઈટ? ફરી સંખ્યા 1 થી 2 થી લઈ અને 3 થઈ શકે છે, અહીંયા આગળ કદાચ વધારે પણ ના વધી શકે, તો ઇમ્પોર્ટન્ટ થઈ જશે. અને ધ લાસ્ટ વન, પ્રકરણના માર્ક લગભગ ગુણભાર વધશે, રાઈટ? લગભગ વધશે, એ જ વાત છે, સંખ્યા વધશે તો ગુણભાર પણ વધશે, રાઈટ? તો લાસ્ટમાં એટલું જ કહીશ કે જો તમે સારી પ્રેક્ટિસ કરતા રહેશો અને સારી તૈયારી કરતા રહેશો તો તમને કોઈ રોકી શકશે નહીં.